ग्रेड वन सब्जेक्ट इंग्लिश। अगाउना वीडियो में आपने W X Y अने Z आपने सीखी गया हता, बराबर। स्मॉल लेटर आपना क्या पूरा थई गया हता, बराबर। आज आपने नवो जोईशु, नवो टॉपिक ऊपर जाइए। तो नवा टॉपिक में जोईशु आपने कैपिटल अल्फाबेट सामे स्मॉल अल्फाबेट अने तेना उच्चार लखो। आपने अगाउ समझ्या हता के कैपिटल लेटर कोने कहेवामां आवे छे, तो कैपिटल लेटर एटले के प्रथम एबीसीडी अने स्मॉल अल्फाबेट एटले बीजी एबीसीडी, बराबर। तेनी सामे आपणे शुं लखवानुं छे, एना उच्चार लखवाना छे, बराबर। तो चालू करीए आपणे। જો હંમેશા આપણે જ્યારે કેપિટલ લેટર સમજ્યા હતા ત્યારે કીધું હતું મેં કે કેપિટલ લેટર કેટલી લીટીમાં આવશે, ત્રણ લીટીમાં, બરાબર। તો અહીંયા હું લખીશ એ, પછી આપણે સ્મોલ લેટરમાં લખીશું એ, એનો ઉચ્ચાર થશે અને એકમાત્ર એ, બરાબર। તો આ થયો કેપિટલ લેટર, સ્મોલ લેટર અને તેનો ઉચ્ચાર, બરાબર। એથી આપણે બી જોઈએ, બી ફોર શું થશે, બોલ, બરાબર। અહીંયા આપણે સ્મોલ લેટરમાં બી લખીશું અને બી નો ઉચ્ચાર થશે બને દીર્ઘઈ બી, બરાબર। હવે આગળનો કેપિટલ લેટર કયો આવશે, સ્મોલ લેટર સી, બી પછી સી। તો આપણે લખીશું સી, સ્મોલ લેટરમાં સી, અને સી નો ઉચ્ચાર થશે સને દીર્ઘઈ સી, બરાબર। હવે આગળનો સી પછીનો લેટર આવશે ડી, ડી માં આપણે વર્બ બનાવવાનો છે સ્ટેન્ડિંગ લાઈન, બરાબર। અને સ્મોલ માં ડી શું કરીશું, સ્ટેન્ડિંગ લાઈન કર્વ અને નાનો કર્વ, બરાબર। તો શું બનશે, ડી, ડમરાનો ડ, ડને દીર્ઘઈ ડી, ઓકે। હવે ડી પછી ઈ, ઈ ફોર એલિફન્ટ, ઈમાં આપણે આ રીતે લખવાનો છે અને સ્મોલમાં આવશે ખાલી બે લીટીમાં, તો શું થશે ઈ, યરનો ઈ, બરાબર। એનો ઉચ્ચાર આ રીતે લખાય છે ઈ, બરાબર। હવે ઈ પછી જોઈએ એફ, કયો લેટર આવશે આગળ એફ, તો આગળનું લખીએ આપણે એફ, તો એફ આપણે કેપિટલમાં આ રીતે લખીશું અને સ્મોલમાં પણ આપણે ત્રણ લીટીમાં આ રીતે લખીશું। હવે એફ નો ઉચ્ચાર લખીએ, તો એફ નો ઉચ્ચાર થશે અને એકમાત્ર એ, ફટાકડાનો ફ, એફ, બરાબર। હવે આગળનો લેટર જોઈએ, આગળનો લેટર આવશે જી, તો આગળનો લેટર છે જી, જી આપણે આ રીતે લખીશું, ઓકે। અને બીજી સ્મોલ લેટરમાં કઈ રીતે લખાશે, નીચેની ત્રણ લીટીમાં, તો અહીંયાથી આપણે કર્વ બનાવવાનો છે અને પછી આ રીતે સ્ટેન્ડિંગ લાઈન કરીને ફરીથી નીચેની, નીચેથી ઉપરની તરફનો કર્વ, તો શું થઈ જશે આ જી, બરાબર। તો આપણે અહીંયા જી આ રીતે લખીશું,
જને દીર્ઘઈ જી ઓકે હવે જી પછી કયો લેટર આવશે એચ કયો આવશે એચ તો એચ ને આપણે આ રીતે લખીશું અને સ્મોલ માં પણ આ રીતે લખાશે એની ત્રણ લીટીમાં હવે એનો ઉચ્ચાર જોઈએ તો એનો ઉચ્ચાર થશે અને એક માત્ર એ અને ચકલીનો ચ એ ચ બરાબર ઓકે હવે આગળનો લેટર આવશે આઈ આપણે લખીએ આઈ ત્રણ લીટીમાં કેપિટલમાં સ્મોલ માં કેટલી લીટીમાં આવશે ખાલી બે લીટીમાં અને ઉપર શું આવશે ડોટ શું આવશે ઉપર ડોટ અને એનો ઉચ્ચાર લખીએ આપણે અનિકાનો આ અને ઈ આ ઈ આ જે ઈ લખ્યો એ રીતનો જ ઈ અહીંયા આવશે આ ઈ બરાબર હવે આગળનો લેટર જોઈએ જે તો જે આપણે ત્રણ લીટીમાં આ રીતે લખીશું અને સ્મોલ માં જે લખવો હોય તો ક્યાં આવશે નીચેની ત્રણ લીટીમાં જે આ રીતે અને ઉપર આવશે ડોટ એનો ઉચ્ચાર શું થશે જોને એકમાત્ર જે બરાબર હવે આગળનો લેટર જોઈએ આગળનો લેટર છે કે તો કેપિટલમાં આ રીતે કે લખીશું અને સ્મોલમાં કેવી રીતે લખાશે સ્મોલમાં આ રીતે જ લખાશે પણ જે બંને સ્લેન્ટિંગ લાઈન છે એ ખાલી ક્યાં આવશે બ્લુ લીટીમાં બરાબર અને એનો ઉચ્ચાર થશે કોને એકમાત્ર કે ઓકે કોને એકમાત્ર કે હવે આગળનો લેટર જોઈએ આગળનો લેટર છે એલ એલ ફોર લાયન બરાબર અને સ્મોલ લેટરમાં પણ એલ કઈ રીતે લખીશું આપણે ત્રણ લીટીમાં જ આવશે પણ ફક્ત શું કરવાની છે સ્ટેન્ડિંગ લાઈન જ ઓકે હવે એનો ઉચ્ચાર જોઈએ અને એક માત્ર એ અને લ એ લ બરાબર હવે આગળનો લેટર જોઈએ આગળનો લેટર શું આવશે એમ બરાબર આગળનો લેટર જોઈએ એમ તો એમ ને આપણે આ રીતે લખીશું કેપિટલમાં અને સ્મોલમાં કઈ રીતે લખીશું સ્મોલમાં ફક્ત કેટલી લીટીમાં આવશે બે જ લીટીમાં અને એનો ઉચ્ચાર થશે અને એક માત્ર એ મ બરાબર હવે આગળનો લેટર શું થશે એન તો એન ને આપણે આ રીતે લખવાનો છે અને સ્મોલમાં બે જ લીટીમાં અને આ રીતે હવે એમ ને ઉચ્ચાર એ શું થશે એ ન હવે આગળનો લેટર જોઈએ આગળનો લેટર શું આવશે ઓ ઓ ફોર ઓરેન્જ તો સ્મોલ લેટરમાં ઓ ખાલી બે લીટીમાં આવશે કઈ લીટીમાં બે અને ઉચ્ચાર શું થશે અને કાનો અને ઉપર આવશે રકાર તો શું બનશે ઓ હવે આગળનો લેટર આગળનો લેટર જોઈએ પી તો પી આ રીતે લખવાનો છે અને સ્મોલ લેટરમાં પી નીચેની ત્રણ લીટીમાં આવશે કઈ લીટીમાં નીચેની ત્રણ લીટીમાં આવશે અને એનો ઉચ્ચાર થશે પ ને દીર્ઘઈ પી
ओके हवे पी पछी क्यू तो क्यू आपणे कैपिटल मां आ रीते લખીશું અને સ્મોલ માં નીચેની ત્રણ લીટીમાં તો શું કરવાનું છે નીચેની ત્રણ લીટીમાં આ રીતે ક્યૂ લખવાનો છે અને એનો ઉચ્ચાર થશે કમળનો ક અને યુ આઈ ક્યૂ બરાબર હવે આગળનો લેટર જોઈએ આ લખવાનો છે અને સ્મોલ માં આર આ રીતે થશે એનો ઉચ્ચાર છે અનેકાનો આ ર હવે આગળનો લેટર એસ એસ અને એ સ્મોલ લેટર માં એસ આ રીતે લખવાનો છે અને એકમાત્ર એ સ હવે આગળનો વેક્ટર ટી તો ટી ને આપણે આ રીતે લખીશું બીજી એબીસીડીમાં ઉપરની ત્રણ લીટીમાં આવશે તને દીર્ઘઈ ટી બરાબર ટી માં શું આવશે તને દીર્ઘઈ ટી હવે આગળનો વેક્ટર આગળના લેટરમાં શું આવશે યુ અને બીજી એબીસીડીમાં યુ આ રીતે થશે અને યોને રસ્વઉ બરાબર તો શું બનશે યુ પછી વી તો વી ને આ રીતે લખાશે બીજી એબીસીમાં ખાલી લીટીમાં તો બનશે વી ઓકે હવે ડબલ્યુ આ રીતે લખવાનું છે હવે એનો ઉચ્ચાર આપણે નીચે લખીશું કેમ કે આટલામાં માસે નહીં તો અહીંયા લખીએ ડ બ લ્યુ અર્ધો લ અને યને રસ્વ યુ ડ બ લ્યુ હવે એક્સ x બીજી લીટીમાં બીજી એબીસીડીમાં આ રીતે લખવાનું છે ખાલી બે લીટીમાં x ને કેવી રીતે લખીશું આપણે x બરાબર કોને સ જોડેલો ઓકે હવે y જોઈએ બીજી એબીસીડીમાં y આ રીતે લખવાનો છે એનો ઉચ્ચાર થશે મને કાનો y બરાબર હવે છેલ્લો કેપિટલ લેટર કયો છે z તો આ રીતે થશે z બીજી એબીસીડીમાં z આ રીતે થશે પણ ડાયરેક્ટમાં આવશે તો z ને એકમાત્ર z ડ બરાબર તો બાળ મિત્રો અહીંયા આપણે શું કર્યું કેપિટલ લેટર લખ્યા સ્મોલ લેટર લખ્યા અને તેમના ઉચ્ચાર પણ લખ્યા તો તમારે પણ તમારી નોટબુકમાં લખવાનું છે થેન્ક યુ